નમસ્તે, હું છું બીના, સાયકોલોજિસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબરછે.com પરથી શુભમ ભવતુમાં. એક પાડોશીમાં ઝઘડા થાય અને એક વ્યક્તિ એક વ્યક્તિને મારી નાખે. હવે તમે વિચાર કરો, એક નાના અમથા ઝઘડામાં કોણ ખૂન કરી નાખે? આ વાતો કઈ કેટલા રોજબરોજમાં કિસ્સાઓ જે આપણી સામે આવે છે કે નાની નાની વાતોને લઈને માણસ નહીં કર્મના કામો કરી નાખે છે. એટલે કે જાતે રહીને લોકો દુઃખી થવાના ધંધા કરે છે, અથવા તો મનથી દુઃખી લોકો, આવું ટેગ મારી શકાય આ લોકોને. હમણાં થયેલા એક સર્વે મુજબ જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તમને કઈ બાબત દુઃખી કરે છે, તો લોકો એટલી નાની નાની બાબતો વર્ણવે છે કે આપણને એવું થાય કે ખરેખર આ દુઃખના કારણો બી છે. એ દુઃખના કારણો નથી, માણસ જાણી જોઈને દુઃખી થાય છે અને જાણી દુઃખી થવામાં તેને મજા આવે છે. એટલે કે આજનો માણસ પોતાની જાતને દુઃખી કરવામાં પણ PhD હાંસલ કરી રહ્યો છે. આતંકવાદી હુમલા દુઃખનું કારણ છે, વિશ્વયુદ્ધ પણ દુઃખનું કારણ છે, પરંતુ અત્યારે થયેલા સર્વેમાં જે લોકોએ કારણ આપ્યા છે તે ખૂબ ચોંકાવનારા છે. મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે જ્યારે માણસ પોતાની જીવનશૈલી નહીં બદલે, વિચારશ્રેણી નથી બદલતો, તો સામેવાળા પાસે કેવી આશા રાખી શકાય કે તે આખી દુનિયા બદલે? પરંતુ નહીં, તે એવું જ કરે છે અને માણસ બસ આવા ધમ પછાડામાં દુઃખી થયા કરે છે. થોડા કારણો આપું કે માણસ કેમ દુઃખી થાય છે અત્યારે. પહેલું, જ્યારે કોઈ માણસ ભવિષ્યની ખૂબ જ ચિંતા કરે છે, અત્યારનું બધું જ માણસ ભવિષ્યની ચિંતા કરે, આ ભવિષ્યની ચિંતામાં વર્તમાન બધી ક્ષણો ગુમાવી દે છે અને ભવિષ્ય કોઈ દિવસ આવતું નથી, અથવા તો આપણે ધારેલું આપણે વિચારેલું થતું જ નથી, અને પરિણામે માણસ દુઃખી થાય છે કે અરે આટલું બધું તૈયારી કરી, આટલું બધું વિચાર્યું ને એવું કંઈ થયું જ નહીં, આથી દુઃખી. જ્યારે માણસ બીજા પાસે એક્સપેક્ટેશન્સ રાખે છે, એવા વ્યક્તિઓ પાસે એક્સપેક્ટેશન્સ રાખે છે જેનું જીવનમાં તમારું મહત્ત્વ છે જ નહીં, અથવા તો કંઈ મહત્ત્વ જ નથી, આવા માણસો પાસે જ્યારે એક્સપેક્ટેશન્સ રાખવામાં આવે છે અને પેલો માણસ એને ભાવ નથી આપતો, એટલે આ માણસ વિચારીને દુઃખી, એને મને જોયું નહીં, એને મને પૂછ્યું નહીં, પરંતુ મહત્ત્વ જ નથી, એ લોકો જોવાના કે પૂછવાના શું છે. આવા કારણોને લઈને લોકો દુઃખી છે અથવા તો લડાઈ ઝઘડા કરી નાખે છે. ઘણા લોકો એવા હોય છે કે તેની સાથે કોઈ બોલી ગયું, કોઈએ કંઈ કહી દીધું કે નાનો કંઈ હાદસો થઈ ગયો, એ વસ્તુને પકડીને સતત વિચાર્યા જ કરે છે. એટલું બધું વિચારે છે કે અંતે તેને ડિપ્રેશન આવે છે અને આ ડિપ્રેશન થ્રુ કઈ કેટલા માનસિક રોગો આવે છે, પરંતુ એ વિચાર મુકતા નથી. નાના નાના એવા ઝઘડાઓને, એવી વાતોને મહત્વ આપવાનું જીવનમાં કંઈ જ કામ નથી. મહત્વ મોટી વસ્તુને આપો, તમારી પ્રગતિને આપો. ઘણા બધા લોકો એવા છે કે સામેવાળા પાસે ખૂબ બધી આશા રાખી છે, પોતાને કંઈ જ નથી કરવાનું, પેલો માણસ આમ કરે, પેલો માણસ આમ કરે, અને સામેવાળો કદાચ કરતો બી હોય છે, એટલું બધું કરે છે, પરંતુ ક્યારેક ચૂકી જાય છે. બસ એ ચૂકવાના રીઝનને પકડીને માણસ દુઃખી થાય છે. કોઈ પાસે જ્યારે તમે આટલી બધી આશા રાખો છો તો એમાં નિષ્ફળ જવાના પ્રયત્ન એટલા બી વધારે જ રહેલા છે. એટલે કે તમારે બદલવું નથી, પણ સામેવાળો તમારા માટે બધું કરે એ ખોખલી નીતિ છે. છતાં બી લોકો આવું કરે છે અને દુઃખી થાય છે. અત્યારે મીડિયા જીવનનો એક બહુ મોટો પાર્ટ બની ગયો છે, મોબાઈલને બધું. લોકો મોબાઈલમાં બીજાના ફોટા જુએ છે, ખુશ જુએ છે, એન્જોય કરતા જુએ છે, પ્રગતિ જુએ છે, એના કારણે પણ દુઃખી છે કે આ આગળ છે, હું પાછળ છું, આ ખુશ છે, હું નથી. એની રિયાલિટી તો એ લોકો બી જાણતા નથી, છતાં બી એ વસ્તુને લઈને પોતાની જાતને દુઃખ અચૂક માણસ પહોંચાડે છે. આ છે બધા નાના નાના કારણો જેના કારણે લોકો દુઃખી રહ્યા કરે છે, અને દુઃખી રહેવાના કારણે તેઓ કોઈ બી વસ્તુને એન્જોય નથી કરી શકતા. નાના ઝઘડામાં ખૂન કરી નાખવા, આ એક વિકૃત ગુસ્સો કે એક વિકૃતિ કે જે ચાલતા રસ્તામાં મારી નાખવા કે કોઈને પછાડી દેવું, લડી પડવું, આ બધું દરબાયેલું મનથી દુઃખી લોકોનું કામ છે. એટલે કે આવા લોકો સતત કોઈ વસ્તુને લઈને જાણે દુઃખી હોય છે અને આવા કામો કરે છે. તમારી સાથે જો વારંવાર આવું થતું હોય, ઝઘડો થતો હોય કે વારંવાર તમને ગુસ્સો આવી જતો, એક વખત વિચારજો, થોડું જીવન બદલો, થોડું વિચાર બદલો, કદાચ આમાંથી બહાર નીકળી શકશો અને વહેલા નીકળી શકશો. આવા નવા ટોપિક સાથે હું પાછી મળીશ ખબર છે.com પર.